ने करकरा, प्रभावी, लालित्यपूर्ण, भव्य अने सुंदर, लांबा पग अने लांबी ग्रीवा वाला प्रकृति माताना वाल सोया पीछाड़ा संतानो एवा पंखियों के जेमना पूर्वजों आ पृथ्वी पर अति प्राचीन समय में अस्तित्व में आया अने जेओ आधुनिक समय में पण विविध संस्कृतियों में विशेष स्थान धरावे छे। आ एवा पक्षीओ छे के जेमने तेमना बुलंद अने सुदूर पहुंचनारा अवाज ने कारणे कुदरतना छड़ीदार गणी शकाय। વિશ્વમાં સારસ, કુંજ અને કરકરા સહિત તેમના જેવી કુલ 15 જાતિઓ વસે છે, જેમને અંગ્રેજીમાં ક્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે। એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા સિવાયના તમામ ખંડોમાં એક યા બીજી જાતિના ક્રેન્સ વસે છે। સારસ જેવી ક્રેનની કેટલીક જાતિઓ એવી છે જે આજીવન સ્થાનિક હોય છે, જ્યારે બીજી કેટલીક જાતિઓ એવી છે કે જે પ્રતિવર્ષ લાંબા અંતરનું સ્થળાંતર કરે છે। કુંજ અને કરકરા જેવી જાતિઓ તો આંતરખંડીય સ્થળાંતર પણ કરે છે। કુંજ અને કરકરા જેવી ક્રેન્સની કેટલીક જાતિઓ એવી છે કે જે રાતવાસો તો કોઈ છીછરા જળપ્લાવિત વિસ્તારના કાંઠે કે તેના છીછરા પાણીમાં કરે છે, પણ સવાર પડતાં જ ખોરાક મેળવવા માટે તે જળપ્લાવિત વિસ્તારની આજુબાજુના પ્રદેશમાં આવેલ ખેતરાઉ વિસ્તારોમાં કે ઘાસિયા વિસ્તારોમાં પહોંચી જાય છે। આમ તેમને પોતાની જીવન જરૂરિયાતો માટે એકથી વધુ નિવસન તંત્રો પર આધાર રાખવો પડે છે। ક્રેન્સ પ્રકારના પક્ષીઓનો દેખાવ ભલે પ્રભાવશાળી હોય, પણ તેમને કુદરતે ભપકદાર રંગો આપ્યા નથી। સામાન્યતઃ તેમના શરીર ભૂખરા, કાળા, સફેદ અને તેના મિશ્રણવાળા હોય છે। સારસ અને કુંજ જેવી કેટલીક જાતિઓના મસ્તક પર લાલ રંગ પણ હોય છે। તેમની ઊંચાઈ 3 ફૂટથી 6 ફૂટ સુધીની હોઈ શકે છે। ભારતમાં ક્રેન્સની 4 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, તેમાં ભારતીય સારસ, કુંજ, કરકરા અને બ્લેક નેક ક્રેનનો સમાવેશ થાય છે। આ પૈકી સારસ અને બ્લેક નેક ક્રેન ભારતમાં પ્રજનન કરે છે, જ્યારે અન્ય 2 જાતિઓ ભારતના યાયાવર પક્ષીઓ હોવાથી અહીં પ્રજનન કરતા નથી। તેઓ અહીં માત્ર ખોરાક મેળવવાની, રાતવાસો કરવાની તથા આરામ કરવાની પ્રવૃત્તિઓ કરે છે। ગુજરાતમાં ક્રેન્સની 3 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાં કુંજ, કરકરા અને સારસનો સમાવેશ થાય છે। આ 3 જાતિઓ પૈકી સારસ ગુજરાતમાં 12 માસ રહે છે અને પ્રજનન પણ કરે છે। બીજી બાજુ કુંજ અને કરકરા ગુજરાતના યાયાવર પક્ષીઓ છે, જેમને અંગ્રેજીમાં અનુક્રમે યુરેશિયન ક્રેન અને ડેમોઇસલ ક્રેનના નામે ઓળખવામાં આવે છે। યુરેશિયન ક્રેનનું અન્ય અંગ્રેજી નામ કોમન ક્રેન છે। ગુજરાત સારસ, કુંજ અને કરકરાના મજબૂત ગઢ સમાન રાજ્ય છે। સારસ, કુંજ અને કરકરા એક ગુજરાતની ગરિમા છે। એક તરફ લાખોની સંખ્યામાં કરકરા અને કુંજ પ્રતિવર્ષ શિયાળો ગાળવા આવી પહોંચે છે, તથા શિયાળાના 4 માસ ઉપરાંત તેની પહેલાનો એટલે કે ચોમાસાના અંત પછીનો સમય તથા શિયાળા પછીનો કેટલોક સમય એટલે કે ઉનાળાનો પૂર્વાર્ધ અહીં વિતાવે છે। ગુજરાતમાં આવતા આ યાયાવર પક્ષીઓની વૈશ્વિક વસ્તીનું બહુ મોટું પ્રમાણ ગુજરાતમાં પ્રતિવર્ષ પ્રવાસ કરીને આવે છે। સારસની વસ્તીની બાબતે પણ ગુજરાત રાજ્ય ભાગ્યશાળી છે। ભારતના તમામ રાજ્યોની સારસની વસ્તીની દ્રષ્ટિએ સરખામણી કરીએ તો ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે
તથા ગુજરાત બીજા ક્રમે આવે છે. મૂળે સારસ તળાવો, સરોવરો અને નદીકાંઠા જેવા જળપ્લાવિત ક્ષેત્રોનું એક જળાશ્રયી પક્ષી હોવા છતાં તેણે પાણી ભરેલ ડાંગરના ખેતરોમાં રહેવા તથા પ્રજનન કરવા માટે અનુકૂલન સાધ્યું છે. ગુજરાતમાં ઘણા ખેડૂતો આધુનિક સમયમાં પણ પોતાના ખેતરોમાં સારસની હાજરી તેમજ તેમની ડાંગરના છોડને ઉપયોગ કરી માળા બનાવવાની તથા ખોરાક તરીકે ડાંગર જેવા પાકોનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિઓને સાંખી લે છે. અન્ય શબ્દોમાં કહીએ તો આવા ખેડૂતો સારસ દ્વારા તેમના પાકને થતા નુકસાનને જીવદયાની ભાવનાથી ચલાવી લે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સારસ વિવિધ નામોથી ઓળખાય છે, જેમ કે સારસ, ડાઘા, રામસીતા, હાહરડા, હારહેડી વગેરે. દોઢ ફૂટ જેટલો ઊંચો બનાવી દે એટલે. પણ હવે તો શું કુદરત બગાડ થોડો કરે, પણ અમારે શું કુદરતી હાથે નહીં આફતો આવતી આપણને. કોઈ રોગ આપે, કોઈ વરસાદ એવો થાય તો બગાડ કરે, વાવાઝોડું આવે તો બગાડ કરે. પણ એનો પક્ષીઓ છે એટલે અમે કશું એને નહાડતા નથી. અચ્છા, એ પક્ષીઓ એટલે એને રવા દઈએ છીએ, એટલે એના પડતા આપણે ભગવાન પર સારું આપી દે છે. ભારતીય સારસ વિશ્વમાં અસ્તિત્વમાન ક્રેન્સની 15 જાતિઓમાં ઊંચામાં ઊંચું તો છે જ, તદુપરાંત તે વિશ્વના ઉડી શકનારા તમામ પક્ષીઓમાં પણ ઊંચામાં ઊંચું પક્ષી પણ છે. સારસની ઊંચાઈ 5 ફૂટથી 6 ફૂટ સુધીની હોઈ શકે છે. આમ ગુજરાતના લોકો માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે કે તેમના રાજ્યમાં ઉડી શકનારા તમામ પક્ષીઓમાં ઊંચામાં ઊંચું પક્ષી વસે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારનું આ એક ખરેખર વિશાળ કદનું પક્ષી છે. એમ કહેવું ખોટું નહીં ગણાય કે પુખ્ત વયના નર સારસની ઊંચાઈ અને એક સરેરાશ ગ્રામ્યજનની ઊંચાઈ સરખી હોય છે. વિશ્વના ઉડી શકનારા પક્ષીઓમાંના ઊંચામાં ઊંચા સારસ અને વિશ્વના ઉડી શકનારા કે ન ઉડી શકનારા એવા તમામ પક્ષીઓમાં ઊંચામાં ઊંચા એવા શામરૂક પક્ષી વચ્ચે ઊંચાઈની સરખામણી રસપ્રદ થઈ પડશે. શામરૂકની સરેરાશ ઊંચાઈ 8 ફૂટ જેટલી હોય છે, જ્યારે સારસની ઊંચાઈ 6 ફૂટ સુધીની હોઈ શકે છે. આમ સારસની ઊંચાઈ વિશ્વના ઊંચામાં ઊંચા પક્ષીની સરખામણીમાં ઓછી છે. શામરૂક અને સારસના વજનમાં જમીન આસમાનનો તફાવત છે. શામરૂક કે જે ઉડી શકતું નથી પણ માત્ર ઝડપી દોડી શકે છે, તેનું વજન 100 થી 120 કિલોગ્રામ જેટલું હોય છે. તેની સામે સારસ કે જે આસાનીથી ઉડી શકે છે, તેનું વજન માત્ર 7 થી 8 કિલોગ્રામ જેટલું જ હોય છે. સારસનું શામરૂકની સરખામણીમાં ઓછું વજન એ બાબતને સ્પષ્ટ કરે છે કે સારસ કેમ ઉડી શકે છે અને શામરૂક કેમ ઉડ્ડયન વિહીન પક્ષી છે. ગુજરાતમાં સારસ નર માદાની જોડીઓમાં રહેવા માટે જાણીતું છે, જોકે તેઓ કુટુંબમાં પણ જોવા મળે છે. આવા કુટુંબમાં પુખ્ત નર અને માદા તથા તેમના 1-2 બચ્ચા હોય છે. હંમેશા તાજેતરમાં જન્મેલા નાના બચ્ચા સાથે હોય તેવું જરૂરી નથી. ક્યારેક આગલી પ્રજનન ઋતુ દરમિયાન જન્મેલા અને ઉંમરમાં થોડા મોટા થયેલા બચ્ચા પણ સાથે હોઈ શકે છે. આવા બચ્ચા કદમાં તેમના માતા પિતાને લગભગ સમકક્ષ જ લાગતા હોય છે, પરંતુ તેમના માથાનો રંગ લાલ હોવાને બદલે ઝાંખો કથ્થાઈ હોય છે. જોડીમાં અને કુટુંબ ઉપરાંત સારસ ઘણી વખતે નાના મોટા જૂથમાં પણ દેખાય છે, ખાસ કરીને શિયાળાના ઉત્તરાર્ધમાં અને ઉનાળામાં. ગુજરાતના વિવિધ પ્રદેશો જેવા કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પૈકી સારસની મહત્તમ વસ્તી મધ્ય ગુજરાતમાં વસે છે. વળી મધ્ય ગુજરાતમાં સારસની મોટા ભાગની વસ્તી ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાઓના વિવિધ ભાગોમાં સંકેન્દ્રિત થયેલ છે. ખેડા જિલ્લામાં સારસની સારી એવી વસ્તી માતર તાલુકામાં છે. માતર તાલુકામાં ત્રાજ, નારદા, પરિયેજ અને ગોબરાપુરાના તળાવો તથા લિંબાસી વસ્તાણા માર્ગની આજુબાજુના ખેત વિસ્તારોમાં
ગુજરાતનું આ સુંદર પક્ષી સારી સંખ્યામાં દેખાવાની શક્યતા હોય છે. આણંદ જિલ્લામાં કનેવાલ સિંચાઈ તળાવ તથા તેની આસપાસના વિસ્તારોમાં સારસની સારી સંખ્યા છે. અમદાવાદ જિલ્લામાં બાવળા અને ધોળકા તાલુકા તથા સાણંદ અને વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા સારસ વસે છે. આ બધા વિસ્તારોમાં સારસ ડાંગરના ખેતરો, સિંચાઈ તળાવો તેમજ સીમ તલાવડીઓનો આવાસ તરીકે ઉપયોગ કરે છે. ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતની સરખામણીમાં સારસની વસ્તી ઓછી છે, પરંતુ કડી તાલુકામાં આવેલ થોળ તળાવ તથા તેની આસપાસનો કડી અને કલોલ તાલુકામાં આવેલો ખેત વિસ્તાર સારસનો માનીતો પ્રદેશ છે. ગીર ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1998, 2001, 2004, 2007 અને 2010 દરમિયાન રાજ્યવ્યાપી સારસ વસ્તી અંદાજ મેળવવામાં આવેલ. વર્ષ 2010માં 1599 જેટલી વસ્તી અંદાજવામાં આવેલ. આ ભૂતકાલીન વસ્તી અંદાજોના આધારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી કરેલા અનુમાનો દર્શાવે છે કે 2019માં ગુજરાત રાજ્યમાં સારસની કુલ વસ્તી 1093 જેટલી હોઈ શકે છે, જો કે આ એક આંકડાશાસ્ત્રીય અનુમાન જ છે. ગુજરાતમાં 3 ક્રેન છે. એક ક્રેન છે સરસ ક્રેન, બીજું છે ડોમેસ્ટિક ક્રેન અને ત્રીજું છે યુરેશિયન. યુરેશિયન આવે છે કઝાકિસ્તાનથી માઇગ્રેટરી પર, અમુક સમયમાં આવે છે વિન્ટરમાં અને પછી પાછા જાય છે. તે પ્રમાણે ડોમેજલ ક્રેન પણ વિન્ટરમાં આવે છે અને પછી પાછા જાય છે. અને બધા સાંભળે છે બહુ વર્ષથી પહેલાં સાઇબેરિયન ક્રેન, જે ભરતપુરની કેલોદો સેન્ચરીમાં આવતા હતા. અત્યારે ક્લાઇમેટ ચેન્જની અને બીજું કારણો વગર એ આવવાની બંધ થઈ ગઈ છે. જો દે પ્રમાણે અમે સરસ ક્રેનની બાબતે પ્રોટેક્ટ અને કાંજર ન કરીએ તો એવો દિન જોવા મળે કે સરસ ક્રેન ગુજરાતમાંથી પણ ગાયબ થઈ શકે. પરંતુ ગુજરાતની લોકો અને ગુજરાતની ફાર્મરની સહકારથી, ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાતમાં, આ સરસ ક્રેન વધારે નંબરમાં જોવા મળે છે. અને જ્યારે પણ એ ખેતમાં જાય છે તો નેચરલી અને સ્વાભાવિક છે કે એ ખેતને નુકસાન કરે છે. તો તેનાથી અમુક ટાઈમમાં ફાર્મર નારાજ પણ થઈ રહે છે. અને જે માળા બને છે એ માળાની પણ અમુક વખતે નાશ કરવામાં આવે છે. અને એ ન થાય એ માટે સરકાર અને વન ખાતા તરફથી એક સ્કીમ પણ લાવવામાં આવે છે, સો દેટ ફાર્મરને ફાઇનાન્શિયલ લોસ ન થાય. અને હું આશા રાખું કે ગુજરાતની જે ગરિમા છે, ગુજરાતની ગરિમા જાળવી રહે અને સરસ ક્રેની બાબતે આવો બધા મળીને આ બ્યુટીફુલ બર્ડને પ્રોટેક્ટ કરીએ. સારસ એક મોટા શરીરવાળું પક્ષી છે અને તેને પોષણ મળતું રહેવું જરૂરી છે. આ માટે કુદરતે તેને વિવિધ પ્રકારના આહાર પર આધાર રાખવાની અંતઃપ્રેરણા આપેલ છે. આથી તે વિવિધ પ્રાણી, વનસ્પતિ તથા જીવજંતુઓ પર નભે છે. શક્ય છે કે આ જ કારણને લીધે જળપ્લાવિત વિસ્તારોના નિવાસસ્થાનોનું પતન થવા છતાં સારસ હજી પણ માનવ વસવાટવાળા વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે. કેટલીક માનવીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના આવાસરૂપી જળપ્લાવિત ક્ષેત્રોનો નાશ થતો હોવા છતાં તેની ખોરાકની શ્રેણી વિશાળ હોવાના કારણે તે એક યા બીજા ખોરાક પર નિર્ભર રહીને તેનું અસ્તિત્વ ટકાવી શકે છે. ઘણા ખેડૂતોને એવોય ભય સતાવતો હોય છે કે સારસ તેમના પાકનો નાશ કરે છે, પરંતુ તેઓએ એ વાત સમજવી જોઈએ કે ભારતીય ઉપખંડની અન્ય જાતિઓની સરખામણીમાં સારસ મિશ્રાહારી છે અને તે પ્રાણીજ પેદાશો પર ખાસ્સું નિર્ભર રહે છે. વનસ્પતિ પેદાશોમાં પણ તે ખેતીના પાકો સિવાયની પેદાશોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે માત્ર ઘઉં, જુવાર, મગફળી અને ચણા જેવા પાકોનો જ ખોરાકમાં ઉપયોગ નથી કરતું, પરંતુ અન્ય જલોદ્ભિદ વનસ્પતિઓનો પણ ખોરાકમાં ઉપયોગ કરે છે. સારસના પ્રાણીજ ખોરાકમાં સ્તરકવચી પ્રાણીઓ, તીડ અને અન્ય મોટા જંતુઓ, દેડકાં, પાણીના સાપ, ગરોળી, માછલી, પક્ષીઓ અને કાચબાના ઈંડા વગેરેનો સમાવેશ થાય છે. પ્રજનન ન કરતા હોય તેવા તબક્કાઓમાં તેઓ ઘણી વખત પડતર જમીનમાંથી ખોરાક લે છે, પરંતુ બચ્ચા સાથે હોય તે દરમિયાન તેઓ ડાંગરના ખેતરોમાંથી ખોરાક મેળવે છે, ખાસ કરીને બચ્ચા માટે. ખેતરો સિવાય સારસ છીછરા પાણીના જળાશયોમાંથી પણ ખોરાક લે છે. ખોરાક મેળવવા માટે તે તેની લાંબી ચાંચ વડે
જમીન ખોદે છે. કેટલાક ખેડૂતો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે સારસ બેલડી તેમના ખેતરમાં પ્રજનન કરે છે અને તેમના ઉભા પાકોને નુકસાન પહોંચાડે છે. નુકસાન તો થાય, પણ હવે તો નુકસાન કેમનું કરાય, કદાચ મન અર્ધમન બંધ વાગે કરે, પણ એ તો ભગવાન ઉપર જે આપણને આપી દે ને એનો ફળ આપણને હાલે. પક્ષીઓ ખાય એનો ફળ તો આપે જ છે આપણને. પણ એવું નથી કે આ પક્ષીઓ ખાલી ખેતરનો પાક જ ખાય છે, આ બધા પક્ષીઓ મિશ્રાહારી છે. સારસ હોય, કુંજ હોય કે કરકરા હોય, એ બધા મિશ્રાહારી પક્ષીઓ છે. એટલે કે પ્રાણી જ ખોરાક પણ ખાય છે અને વાનસ્પતિક ખોરાક પણ ખાય છે. જંગલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે જ છે, જેમાં માણસને કોઈ નુકસાન નથી. જેમ કે આ કુંજ પક્ષીઓ જે છે એ થેક બહુ ખાય છે. થેક એટલે એક જાતનો ચિયા પ્રકારનો ખોરાક, ચિયા પ્રકારનો વનસ્પતિ. સારસ બેલડી ડાંગરના છોડનો ઉપયોગ પોતાનો માળો બનાવવામાં કરે છે. ભૂતકાળની તુલનામાં વધતા જતા આર્થિક દબાણ અને કૃષિ માટેની મર્યાદિત જમીનના કારણે આધુનિક સમયમાં ઘણા ખેડૂતો સારસ બેલડીને પોતાના ડાંગરના ખેતરમાં પસંદ કરતા નથી. ગુજરાત સરકારે, વન વિભાગે જે ખેતરોની અંદર ડાંગરના ખેતરની અંદર સારસના માળા બનાવે એ ખેતરના ખેડૂતના માલિકને લગભગ 2000-2500 રૂપિયા જેવું વળતર આપે છે. અને એ માળો બનાવ્યો હોય, ઈંડા મૂક્યા, બચ્ચા અને ઉડતા થાય ત્યાં સુધી એ આખું એને સાચવવાનું હોય છે, જે નિરીક્ષકો હોય એમને. અહીં આપણે એ પણ જાણવા જેવું છે કે મૂળે તો સારસનું કુદરતી પ્રજનન સ્થાન સીમ તલાવડી જેવા જળપ્લાવિત ક્ષેત્રો છે અને આજે પણ તે સીમ તલાવડીઓમાં માળા બનાવે છે. પરંતુ માણસો દ્વારા આવા જળપ્લાવિત ક્ષેત્રોનો નાશ થતા અથવા તેમને નુકસાન થતા સારસે ડાંગરના ખેતરોમાં પ્રજનન કરવા અનુકૂલન સાધ્યું છે. સદભાગ્યે આધુનિક સમયમાં પણ એવા ખેડૂતો છે જેઓ સારસ બિલ્ડીઓને પ્રકૃતિનો એક ભાગ માને છે અને પોતાના ખેત વિસ્તારોમાં માળા બનાવતા સારસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ દુર્ભાગ્યવશ બધા ખેડૂતો તેમના ડાંગરના ખેતરમાં માળો બનાવતી સારસ બેલડી દ્વારા તેમના ડાંગરના પાકને થતા નુકસાનને સહન કરી શકતા નથી. આવા ખેડૂતો વૈશ્વિક સ્તરે જોખમમાં આવેલી એવી આ જાતિ માટે એક જોખમ બની જાય છે. તેઓ માળામાંથી ઈંડા દૂર કરે છે અથવા આખા માળાને પોતાના ખેતરમાંથી દૂર ખસેડી દે છે. ભડાકા કરે, ચેટા લાવીને એને ભડકાવે, એમ કહી કહો તો મારો હોય તો પાછા ખેંચી નાખી નાખો નાખી દે, પણ અમારા આગળ એવું કોઈ કરતા નથી. ખેડૂતો દ્વારા થતા જોખમોમાં આ એકમાત્ર જોખમ નથી. આધુનિક સમયમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી રાસાયણિક જંતુનાશક દવાઓ પણ સારસના જીવન માટે જોખમ છે. આલ્ડ્રિન, DDT અને ફોરેટ જેવી જંતુનાશક દવાઓ જો સીધે સીધી કે આહાર શૃંખલા મારફતે સારસના શરીરમાં જાય તો તે સારસ માટે હાનિકારક અથવા જીવલેણ સાબિત થયાના ઉદાહરણો છે જ. સારસ અન્ય માનવ નિર્મિત જોખમોનો પણ સામનો કરી રહ્યા છે. ઘણીવાર વિદ્યુત પુરવઠા માટે ઊંચા વિદ્યુત દબાણવાળી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ખેતરોમાંથી પસાર થતી હોય છે. તે સારસ અને મધ્યમથી મોટા કદના અન્ય પક્ષીઓ માટે એક ગંભીર ખતરો છે. ઘણીવાર ઉડતા સારસ આવા વિદ્યુત તાર સાથે અથડાય છે અને વિદ્યુત પ્રવાહના ઝટકાથી તેઓનું મૃત્યુ નિપજે છે. ગુજરાતના માતર અને ધોળકા તાલુકામાં આવી ઘટનાઓ સામાન્ય છે. સારસ પક્ષી બચાવ અભિયાન, એના દ્વારા ગામડાની અંદર જઈને જ્યાં સારસ 3-ફેઝ લાઇન જતી હોય ખેડૂતના ખેતર માટે, અને જો અકસ્માતે સારસ એમાં એક્સિડન્ટ થાય, અકસ્માતે પડે અને જીવતું હોય તો સારસના સ્વયંસેવકો એને લઈ આવે અને જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે ત્યાં પ્રાથમિક સારવાર કરી બોડકદેવની અંદર જે પશુ પક્ષી બચાવવાનું કેન્દ્ર છે WCC, એમાં ગાડી મારફતે મૂકે એને ત્યાં મૂકી અને એની સારી સારવાર મળે અને જીવિત રહે, એના માટેના અમારા આજે સારસ બચાવ અભિયાન ના સ્વયંસેવકો ખૂબ જ જાગૃત છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે આવાસોનો વિનાશ એ સારસ માટે અન્ય ખતરો છે. જો ઔદ્યોગિક એકમો જળપ્લાવિત ક્ષેત્રો અને ડાંગરના ખેતરોની આસપાસ ફેલાય અને આવા વિસ્તારોમાં
સારસના લાંબા ગાળાના અસ્તિત્વ માટે કોઈ ખાસ કાળજી લેવામાં નહીં આવે તો સારસના અસ્તિત્વ સામે લાંબા ગાળે પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત સારસ માટે બીજા પણ ભયો છે, જેમ કે જળપ્લાવિત ક્ષેત્રોનું પુરાણ, તેમને ઊંડા કરી નાખવા, તેમનું પાણી ખાલી કરી નાખવું, ખાદ્ય પાકોને સ્થાને રોકડીઓ પાક ઉગાડવો, જળપ્લાવિત ક્ષેત્રોની આસપાસ ગાંડા બાવળનો ફેલાવો વધવો વગેરે. IUCNની ભયગ્રસ્ત તથા ભયના ઓથાર હેઠળની જાતિઓ માટેની યાદીમાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટિએ સારસ સંવેદનશીલ કે નાજુક પરિસ્થિતિમાં છે. સંવેદનશીલ કે નાજુક પરિસ્થિતિમાં આવેલી જાતિઓ એ એવી જાતિ છે કે જેમના ટકી રહેવા અથવા પ્રજનન કરવા સામેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો સુધારો ન થાય તો તેમનું અસ્તિત્વ જોખમાય છે. આમ સારસ સામે લુપ્ત થવાનો ઊંચો ભય રહેલો છે. સારસથી વિપરીત ગુજરાતમાં વસતી ક્રેન્સની બે યાયાવર જાતિઓની પરિસ્થિતિ અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટિએ અલ્પતમ ચિંતાજનક અર્થાત લીસ્ટ કન્સર્ન છે. આ બે જાતિઓ એટલે કુંજ અર્થાત યુરેશિયન ક્રેન તથા કરકરો અર્થાત ડેમોઇસેલ ક્રેન. આપણી સામે આ એક ઘઉંનું ખેતર છે અને એમાં એક 50-60 જેટલા પક્ષીઓનું એક ટોળું ઊભું છે અને એ છે કુંજ. ગુજરાતીમાં આપણે એને કુંજ કહીએ છીએ. એ સારસ જેવા લાગે દૂરથી, પણ એનાથી થોડા નાના હોય છે. સારસ 5-6 ફૂટ ઊંચું હોય, જ્યારે આ 4-1 ફૂટ ઊંચું હોય છે. બીજો સારસ અને આમની વચ્ચે તફાવત એ છે કે સારસ આપણું સ્થાનિક પક્ષી છે, ગુજરાતમાં 12 માસ રહે છે, જ્યારે કે આ કુંજ છે એ પ્રવાસી અથવા તો યાયાવર પક્ષી છે. એ મધ્ય રશિયા અને કઝાકિસ્તાન, સાઇબેરિયા એવા બધા ભાગમાંથી ઉડીને અહીંયા આવે છે. આપણે ત્યાં 6-7 મહિના રહે છે અને પાછું ત્યાં ચાલ્યું જાય છે અને ત્યાં પ્રજનન પણ ત્યાં કરે છે. ખાસ એક સારસ અને આમની વચ્ચેનો તફાવત એ છે કે સારસ આપણે ત્યાં પ્રજનન પણ કરે છે, બચ્ચા ઉછેરે છે, જ્યારે આ યાયાવર પક્ષીઓ હોવાથી આપણે ત્યાં કદી પ્રજનન કરતા નથી. વિશ્વમાં 15 જાતિઓ ક્રેન્સની જોવા મળે છે. એમાંનું એક સૌથી સુંદર ક્રેન કહેવાય તો એ કરકરા છે. એ આનાથી નાનું હોય છે કદમાં, તો એ લગભગ 3 ફૂટ ઊંચાઈ એની હોય છે અને દેખાવે બહુ સુંદર હોય છે. એ પણ દક્ષિણ રશિયા, મોંગોલિયા એવા બધા પ્રદેશોમાંથી અહીંયા આવે છે અને ફરી અમુક ટાઈમ અહીંયા રહીને પછી પાછું એમના ઓરિજિનલ પ્રદેશમાં પાછું જાય છે. એક IUCN નામની જે સંસ્થા છે વિશ્વકક્ષાની, એના એક અંદાજ પ્રમાણે આ બંને કુંજ અને કરકરાની વસ્તી બધી મળીને લગભગ 7-1 લાખ જેટલી હોઈ શકે. અને એવું કહેવાય છે કે ગુજરાત એક ખૂબ જ અગત્યનો પ્રદેશ છે એમના માટે, કેમ કે એટલીસ્ટ ઓછામાં ઓછી 40-50% જેટલી વસ્તી, કુલ વસ્તી અહીંયા દર વર્ષે આપણા પ્રદેશમાં શિયાળો ગાળવા આવે છે. કરકરો અર્થાત ડેમોઇસેલ ક્રેઇન એક ખૂબ જ આકર્ષક પક્ષી છે. તેના નાજુક યુવતી જેવા દેખાવને કારણે ફ્રાન્સના રાણી મેરી એન્ટોનેટે તેનું નામ ડેમોઇસેલ પાડ્યું હતું. તે ખૂબ બહોળો વૈશ્વિક વ્યાપ ધરાવે છે અને લગભગ 47 દેશોમાં જોવા મળે છે. તેની વિપુલતા વિશ્વમાં અસ્તિત્વમાન વિવિધ ક્રેન્સની જાતિઓની વિપુલતાની સરખામણીમાં 3જા ક્રમની ગણી શકાય. કરકરા મિશ્રાહારી છે, જોકે ગુજરાતમાં સ્થળાંતર દરમિયાન તેઓ મોટા ભાગે અહીંના કૃષિ વિસ્તારો પર નિર્ભર હોય છે. આપણે ત્યાં કુંજ અને કરકરા ઘણી વખત કૃષિ વિસ્તારો અને અન્ય આવાસ સ્થાનોમાં પણ એક સાથે જોવા મળે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તેઓ મગફળીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જેને ત્યાં સ્થાનિક લોકો માંડવી કહે છે. કચ્છમાં પણ તેઓ મગફળી અને ચણાના પાક પર નિર્ભર રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુંજના ટોળા ઘઉંના ખેતરોમાં ચારો કરતા જોવા મળી જાય છે. આમ આ યાયાવર પક્ષીઓ મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક પડકાર ઊભો કરે છે. હું આનો ખેડૂત છું અને આ ઘઉં મારા છે, બરાબર. અને આ સામે દેખાય કુંજડિયું છે, એ રાતે જતી રહે અને સવારે આવે, ચરી અને જતી રહે. બાકી અત્યારે નુકસાની ના થાય, પણ પાકમાંથી આવે અને તારે ઘઉં પાકમાંથી આવે તારે નુકસાની કરે. અને ઉડાડી મૂકીને જતી રહે ને આવે ને આવું બધું થાય. ગુજરાતની સ્થળાંતર કરતી ક્રેનની અન્ય જાતિ એટલે કે કુંજ પણ છીછરા તળાવો, સિંચાઈ માટેના જળાશયો, બંધો, દરિયાકાંઠાઓ વગેરે જેવા જળપ્લાવિત વિસ્તારો પર મોટી સંખ્યામાં રાતવાસો કરવા ભેગા થાય છે. તેઓ દિવસ દરમિયાન વિશ્રામ કરવા માટે પણ
જળાશયો પર આવે છે. અમદાવાદ જિલ્લામાં આવેલું નળ સરોવર કે જે એક અભયારણ્ય અને રામસર સાઇટ છે, મહેસાણા જિલ્લામાં આવેલું થોળ તળાવ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલ વડલા ડેમ, જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવેલ મીઠાના અગરો તથા જામનગર પાસે આવેલ ખીજડીયા જળપ્લાવિત વિસ્તાર ઉપરાંત જામનગરના દરિયા કિનારાના કેટલાક વિસ્તારો એ ગુજરાતના જળપ્લાવિત વિસ્તારોના કેટલાક જાણીતા ઉદાહરણો છે કે જ્યાં કુંજ અને કરકરા વિશ્રામ અને રાતવાસા માટે મોટી સંખ્યામાં જોવા મળે છે. વિશ્વની બીજી ક્રમાંકની સૌથી વધુ વિપુલ વસ્તી ધરાવતી ક્રેન જાતિ એટલે કે કુંજ અર્થાત યુરેશિયન ક્રેન, તે વિશ્વની સૌથી ઊંચી ક્રેન જાતિ એટલે કે સારસ અને સૌથી નીચી ક્રેન જાતિ એટલે કે કરકરાની વચ્ચેની ઊંચાઈ ધરાવે છે. તે અંદાજિત 4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે અને દૂરથી જોતા સારસના પિતરાઈ જેવી દેખાય છે. કુંજને અંગ્રેજીમાં કોમન ક્રેન પણ કહેવામાં આવે છે અને તે લગભગ 80 દેશોમાં જોવા મળે છે. તેનું મોટા ભાગનું પીંછાનું આવરણ રાખોડી રંગનું હોય છે. તેના મસ્તક પર લાલ રંગ પણ હોય છે, પરંતુ તે સારસની જેમ સરળતાથી દેખાઈ શકે તેવો હોતો નથી. સારસની જેમ કુંજનો અવાજ પણ લાંબા અંતર સુધી પહોંચે તેવો બુલંદ હોય છે, જો કે સારસ કુંજની માફક ઉડ્ડયન દરમિયાન સતત અવાજ કરતું નથી અને કુંજની માફક મોટા ટોળાઓમાં ઉડતું દેખાતું નથી. ગુજરાતમાં હોય ત્યારે તેમના ખોરાક મેળવવાના સ્થળેથી પણ તેઓ વારે ઘડીએ બુલંદ અવાજે બોલતા રહે છે. સારસ અને કરકરાની જેમ જ કુંજ પણ મિશ્રાહારી છે. તે મિશ્રાહારી હોવા છતાં મોટા ભાગે વનસ્પતિ પર વધુ આધારિત રહે છે. કરકરાની માફક કુંજ પણ ગુજરાતમાં સ્થળાંતર દરમિયાન કૃષિ પાકો પર વધુ આધારિત રહે છે. કચ્છમાં તે ખોરાક માટે ચણાના પાક પર ઘણો આધાર રાખે છે. તે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં મગફળી અને ઘઉંનું વાવેતર થાય છે ત્યાં આ પાકો પર નિર્ભર રહે છે. આ પાકો ઉપરાંત તે થેગ નામની વનસ્પતિના મૂળમાં રહેલ કંદ પર પણ નિર્ભર રહે છે. કચ્છના નાના રણના નાંદા બેટ જેવા ટાપુઓ પર ખોરાક માટે કુંજ મોટે ભાગે થેક પર આધારિત રહે છે. જ્યાં કુંજના મોટા ટોળા થેક પર નભે છે તે વિસ્તારો ખેડેલા ખેતર જેવા દેખાય છે. સેંકડો કુંજ એક સાથે જમીનની નીચે રહેલા થેગના કંદ ખાવા માટે તેમની તીક્ષ્ણ ચાંચ વડે જમીન ખોદે છે, તેથી ત્યાં ખેડાણ કરેલું હોય તેવો આભાસ થાય છે. કુંજ મોટા સમૂહમાં ખોરાકની શોધમાં હોય ત્યારે તેમની લાંબી ગરદન નીચે નમેલી રાખે છે અને તીક્ષ્ણ ચાંચ જમીન તરફ રાખે છે. જો કે ટોળામાંની કેટલીક કુંજ ખોરાક મેળવતી વખતે વચ્ચે વચ્ચે તેમની ગરદન ઊંચી કરીને આસપાસના વિસ્તારમાં સંભવિત સંકટ પર ચાંપતી નજર રાખે છે. આધુનિક સમયમાં મોટાભાગના ખેડૂતો મગફળી જેવા પાકને બદલે કપાસ જેવા રોકડિયા પાકોની વધુ ખેતી કરે છે. પાકની આવી ફેરબદલી કુંજ, કરકરા અને સારસ માટે અનિચ્છનીય છે. કચ્છ એ ગુજરાતમાં કુંજ માટેનો મજબૂત ગઢ સમાન વિસ્તાર છે. અહીં ચોમાસાના અંતભાગથી ઉનાળાની શરૂઆત સુધીમાં લગભગ 70,000 જેટલા કુંજ નોંધાયેલા છે. માત્ર કચ્છમાં આવેલ બન્નીના ઘાસિયા વિસ્તારમાં જ શિયાળાની ઋતુ દરમિયાન લગભગ 40,000 જેટલા કુંજ નોંધાયેલ છે. ગુજરાતમાં સ્થળાંતર કરતા કુંજ અને કરકરાનું ભવિષ્ય સારસ જેટલું જોખમમાં નથી. તેનું કારણ એ છે કે કુંજ અને કરકરા વિપુલ વૈશ્વિક વસ્તી, ઊંચી અનુકૂલન ક્ષમતા, ભારતીય ઉપખંડની બહાર આવેલા તેમના પ્રજનન માટેના આવાસ સ્થાનોની પ્રચુરતા અને ઊંચો પ્રજનન દર ધરાવે છે. જો કે તેનો અર્થ એ નથી કે તેમના પ્રજનન વિસ્તારો તથા શિયાળા દરમિયાન સ્થળાંતર કરવા માટેના વિસ્તારો ભયરહિત હોય. તેમના પ્રજનન કરવા માટેના અને ખોરાક મેળવવા માટેના વિસ્તારો જેવા કે ઘાસિયા મેદાનો અને જળપ્લાવિત વિસ્તારોનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી અને વધતી જતી માનવીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના અનુકૂળ આવાસોને ખલેલ પહોંચે છે, જે એક મોટી સમસ્યા છે. અન્ય સમસ્યાઓમાં કૃષિ પદ્ધતિમાં પરિવર્તન, ક્રેન્સને ખોરાક મેળવવાની જગ્યાએ વધુ સંખ્યામાં ઢોર ઢાંખર દ્વારા થતું ચર્યાણ, શિકાર અને રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ વગેરે ગણી શકાય. પૃથ્વી પરની દરેક વન્ય પ્રાણી જાતિ નિવસનતંત્રના સંતુલન માટે અનન્ય અને મૂલ્યવાન ફાળો આપે છે.
વળી પૃથ્વી પર માનવ જાતિનું લાંબા ગાળા માટે અસ્તિત્વ ટકી રહે તે માટે આ સંતુલન ખૂબ જરૂરી છે. ક્રેન્સ આમાં અપવાદ નથી. ક્રેન્સ માત્ર સૌંદર્યલક્ષી મહત્વ જ નથી ધરાવતા, પરંતુ તેઓ પારિસ્થિતિકીય દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યના છે. તેમનું પારિસ્થિતિકીય મહત્વ ઘણી રીતે સમજી શકાય તેમ છે. મિશ્રાહારી હોવાને કારણે તેઓ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની આહાર શૃંખલાઓને જોડતી કડીરૂપ છે, તેથી તેઓ નિવસન તંત્ર પર નોંધપાત્ર અસર કરે છે. તદુપરાંત ગુજરાતના ક્રેન્સની બે યાયાવર જાતિઓ ખૂબ લાંબા અંતરનું સ્થળાંતર કરે છે, તેથી તેઓ તેમના સ્થળાંતર માર્ગ પર આવતા મોટા વિસ્તાર પર પારિસ્થિતિકીય અસરો ધરાવે છે. તેઓ આવાસ સ્થાનોની દ્રષ્ટિએ પણ ખૂબ વૈવિધ્ય ધરાવે છે, કારણ કે તેઓ એક તરફ વિશ્રામ અને રાતવાસો કરવા માટે જળપ્લાવિત વિસ્તારો પર આધારિત રહે છે, તો બીજી તરફ ખોરાક મેળવવા માટે કૃષિ વિસ્તારો પર આધારિત રહે છે. ગુજરાતની ત્રણેય ક્રેન જાતિઓ અહીંના સામાજિક સાંસ્કૃતિક પાસાઓ સાથે ખૂબ સારી રીતે વણાયેલી છે. આ તમામ પાસાઓ ગુજરાતમાં સારસ, કુંજ અને કરકરા માટેના સંરક્ષણ પ્રયત્નોને યોગ્ય ઠેરવે છે. આ એક જટિલ કાર્ય છે જે સંબંધિત સરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પક્ષી નિરીક્ષકો, પ્રકૃતિ પ્રેમીઓ તેમજ પ્રજાજનોના સહભાગી પ્રયત્નો દ્વારા પાર પાડી શકાય છે.